કેશોદમાં ઉનાળામાં પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ સહાય ફોરેસ્ટ યુથ કબલ દ્વારા આયોજન કરવામાં આવ્યું. કેશોદ શહેરમાં સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ કેશોદ અને રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ચકલીના મારા, બર્ડ ફીડર, પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આ વર્ષે છેલ્લા 18 વર્ષનો રેકોર્ડ તોડી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અંગ દજાડવા તાપ વચ્ચે ગરમી બોકસો બોલાવી રહ્યો છે, ત્યારે સામાન્ય વ્યક્તિ તાવમાં પકારી રહ્યો છે અને બપોરના સમયે મુખ્ય માર્ગો સુમસામ ભાસે છે. મારું નામ કિરણપુરી ત્રિકમપુરી ગોસાઈ છે, કેશોદનો રહેવાસી. હું બજારમાં જતો હતો, આ જોઈ ગયો તો મારા બહુ સરસ છે, રાહત દરે આપે છે અને બહુ સારું સેવાનું કામ આ લોકો કરે છે. તો બજારમાંથી જે મોંઘા માળા મળે છે, જે 50-60 રૂપિયા નહીં, એ અહીંયા 10 રૂપિયાથી માંડીને 30 રૂપિયા સુધીના મળે છે. ઓલરેડી મારા ઘરે અત્યારે તો ખોખાના બનાવેલા માળા છે જ 5-6, પણ આ બહુ સારા છે એટલે માટીના લઈએ છીએ. પાંચ કુંડા અમે લીધા અને 3 રાખવાનું પેલું એનું બાઉલ છે, એ બહુ સારું છે, એ અમે લીધું છે. એ બહુ જરૂર છે, આપણે 20-25 લાખના ફેટમાં રહીએ છીએ તો એક પક્ષી માટે 30 રૂપિયાનું લેવું કાંઈ ખોટું નથી એમાં. આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે આશરો મળી રહે એવા હેતુથી સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ દ્વારા કેશોદમાં વૈભવ બુક સ્ટોર પાસે પોસ્ટ ઓફિસ સામે કેશોદ ખાતે સાવણી રાખીને પક્ષીઓના મારા, પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવેલું હતું. સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રેતુભાઈ રાયજાદને કેશોદ સહિત તાલુકાના પર્યાવરણ પ્રેમીઓ, પક્ષી પ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓ, આગેવાનોએ, શહેરીજનોએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને શહેરીજનોએ મોટી સંખ્યામાં ચકલીના મારા, બર્ડ ફીડર, પાણીના કુંડાની ખરીદી કરી હતી. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. મારું નામ ગોઠવણ ઝાલાવાડિયા છે, નિવૃત્ત શિક્ષક છું અને સ્કાય ફોરેસ્ટ ક્લબ દ્વારા અમે ત્યાં ચકલા માટેનું જે માળાનું વિતરણ કર્યું છે અને બહોળી સંખ્યામાં કેશોદના વાસીઓ બહોળી સંખ્યામાં આ જે માળાઓ છે અને પાણી પીવા માટેના જે કુંડાઓ છે તે રાહત દરે સસ્તા ભાવે જે અહીંયા અમે વેચાણ કરીએ છીએ. તો આ આ જે અત્યારનું તાપમાન 44 ડિગ્રી એટલે અત્યારે પર્યાવરણ ક્ષેત્રે આ અભિયાન એકદમ ઊભું કર્યું છે અને અત્યારે બહોળી સંખ્યામાં અહીંયા પબ્લિક ખરીદી કરે છે. દર વર્ષે આ સમયમાં આ માળાનું વિતરણ કરવામાં આવે છે અને બોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં માળાઓ, કુંડાઓ અને દાણા ખાવા માટેના વેચાણમાં ખૂબ જ વેચાય છે અને લોકો હસ્તે મૂકે અને રાજ્ય પુષ્કળમાં લઈ જાય છે માળાઓ.